નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સોળ પાણી એક અમૂલ્ય સ્ત્રોત શરૂઆત કરીએ મિત્રો પાઠની આપણે જોઈએ કે ભાઈ આપણને પહેલાં બી સરસ મજાની લાઈન આપી છે એટલે કે સુવિચાર આપ્યા છે પાણી છે તો કાલ છે જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે મિત્રો આ બે લાઈને તદ્દન સાચી છે અહીંયા પાણીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ પાણી છે તો આપણું ભવિષ્ય સુરક્ષિત છે આજે પાણી વગર કંઈ પણ વસ્તુ શક્ય એટલે કે સંભવ છે નહીં તમે કદાચ જાણતા હશો કે બાવીસ માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે મિત્રો એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મગાવવામાં આવ્યા આ બાળકો મિત્રો તમારા જેવડા જ હતા તે દિવસે રજૂ કરવામાં આવેલા કેટલાક પોસ્ટરો અહીંયા આપણને આકૃતિ સોળ પોઈન્ટ એકમાં દર્શાવવામાં આવ્યા છે જો શક્ય હોય તો તમે પણ મિત્રો તમારી નોંધપોથી એટલે કે રફબુકમાં આ ચાર પોસ્ટરો જે છે એના જેવા તમારી રીતે તમારા વિચાર મુજબ તમે દોરી અને રંગ પૂરી શકો છો અથવા તો ડ્રોઈંગ શીટ લઈ અને પણ રંગ પૂરી શકો છો એમાં શું કીધું છે તો પેલું પોસ્ટર આપણે સૂચવે છે કે સેવ એવરી ડ્રોપ ઓફ વોટર એટલે કે તમે પાણીના દરેક ટીપે ટીપાને બચાવી લો બીજું છે યુ કેન સેવ વોટર ત્રીજું છે એવરી ડ્રોપ કાઉન્ટ્સ એટલે કે એકે એક ટીપાની તમે ગણતરી કરો અથવા ગણતરીમાં લો અને એક સરસ મજાનું છેલ્લું પોસ્ટર છે મિત્રો માય બેસ્ટ ફ્રેન્ડ વોટર પાણીને એમને મિત્ર કીધું છે આ પોસ્ટર ઉપરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે તમારા અવલોકનોને તમારી નોટબુકમાં નોંધો અને તેની ચર્ચા તમારા વર્ગખંડમાં અથવા તો તમારા સહપાઠીઓ સાથે મિત્રો સાથે કરો શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણી પાણી જે છે એમની તંગીનો અનુભવ કર્યો છે તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે મિત્રો બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ મિત્રો અને આ જળ દિવસ એટલે બાવીસમી માર્ચ પીવા માટે પાણી ધોવા માટે રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન પચાસ લિટર પ્રતિ વ્યક્તિ છે સંયુક્ત રાષ્ટ્ર યુ યુનાઇટેડ નેશન્સ જે મિત્રો એક વિશ્વ લેવલની સંસ્થા છે એમણે માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને એક વ્યક્તિની પ્રતિદિન જરૂરિયાત પચાસ લિટર એવી ગણતરી કરી અને અંદાજ કાઢેલો છે કે એક વ્યક્તિને દરરોજનું પચાસ લિટર જેટલું પાણી છે એ જોઈએ છીએ શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવાની સલાહ આપતા હશે ઘણી વખત તમે મિત્રો જોયું હોય તો કોઈ સૂત્રોમાં અથવા કોઈ ટીવી પ્રસારણના કાર્યક્રમોમાં અથવા તો એડવર્ટાઈઝમેન્ટમાં તમે પાણીના બચાવવાના અભિયાનો વિશે અને એમની જાહેરાતો વિશે પણ સાંભળતા હશો આ બધા જ વ્યક્તિ પાણીની સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અને આપણે વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ તેના વિશેનું મહત્વ આપણને સમજાવે છે પીવા માટે પાણી ધોવા માટે રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે આપણે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર જે યુએન છે એમને આપણને પચાસ લીટર પ્રતિ વ્યક્તિની માત્રા આપણે સૂચવી છે એનો મતલબ એવો થયો મિત્રો કે પ્રતિ દિવસ લગભગ અઢી ડોલ પાણી આપણે એક વ્યક્તિને જોઈએ છે શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે જો હા તમને આટલું પાણી પ્રાપ્ત થતું હોય તો તમે તમારી જાતને ભાગ્યશાળી માનજો એટલે કે તમે લખી શો કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી પીવા માટે પણ પ્રાપ્ત થતું નથી અને જે પાણી પ્રાપ્ત થાય છે એ શુદ્ધ હોતું નથી તમારા મિત્રો અને તેઓના પરિવારોને પાણીની આ પ્રાપ્તિ માટેની સ્થિતિ કેવી છે તેના અનુભવોની તેમની સાથે ચર્ચા કરો મિત્રો કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે નળમાં પીવાનું પાણી ન આવવું પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગવી પાણી ભરવા માટે ઘણા લડાઈ ઝઘડા પણ થતાં તમે જોયા હશે આમ પાણીની માંગ માટે ઘણી વખત લોકો આંદોલન ઉપર ઉતરી જાય છે ધરણા ધરે છે અને ઘણા દિવસો સુધી ભૂખ હડતાલ પણ કરે છે આવા મિત્રો આપણને એટલે કે ઉનાળામાં જોવા મળે છે તો આકૃતિ સોળ પોઈન્ટ માં બતાવવામાં આવેલા કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આપણને આવી જ સ્થિતિ પર ઈશારો કરે છે શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પાણી માટે એક લાંબી લાઇન લાગેલી છે લોકો પાણી ભરવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળે છે જ્યારે બે સમાચાર પત્રો આપણને અંગ્રેજીમાં આપ્યો છે એ પણ આપણને આ પાણી મુજબ સૂચવે છે કે બે હજાર છ થી સતત મિત્રો છે વરસાદની માત્રા ઘટતી જાય છે અને ઘણી વખત વરસાદ વધુ પણ વરસે છે છતાં પણ આ પાણી છે એમનો બચાવ આપણે કરી શકતા નથી એટલે કે એમનો ભરાવો કે એમનો ઉપયોગ આપણે સંપૂર્ણ રીતે કરી શકતા નથી એમનો આપણે સાચવી શકતા નથી અને નકામું પાણી છે એ વ્યય થઈ જાય છે એટલે કે એમનો બગાડ થઈ જાય છે હવે જોઈએ મિત્રો પ્રવૃત્તિ સોળ પોઈન્ટ એક કે સમાચાર પત્રો તથા મેગેઝિનમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રના કટિંગ એકત્રિત કરો તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો અને તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો અને વર્ગમાં તેમની ચર્ચા કરો મિત્રો પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે હવે તમે અંદાજ લગાવો કે આખું વિશ્વ એટલે કે એમાં આ સાથે સાત ખંડોનો સમાવેશ થઈ જાય એશિયા આફ્રિકા યુરોપ ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા હવે એમાંથી આ એન્ટાર્કટિકા ખંડ એવો છે કે એમાં માનવ વસ્તી નથી પરંતુ છ ખંડો માનવ વસ્તી ધરાવે જ અને એમની વસ્તી અંદાજે સાત અબજથી પણ વધુ છે તો આ સાત અબજમાંથી એક તૃતીયાંશ ભાગ એટલે કે તમે કલ્પના કરો કે લગભગ સાડા ત્રણ અબજ લોકો એવા હશે કે એમને પાણીની તંગીનો સામનો કરવો પડશે આવું અનુમાન લગાવવામાં આવ્યું છે હવે અહીંયા જુઓ કે એક દુધિયા રંગનું બોક્સ આપણને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ત્રણને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી એટલે કે ફ્રેશ વોટરનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધન કે જે મહત્વનું સંસાધન છે જળ સંસાધન એમની સ્ત્રોતની જે ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતાં પહેલાં આપણે એ જાણવું આવશ્યક છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી છે જોઈએ મિત્રો કે ભાઈ કેટલું પાણી ઉપલબ્ધ છે હાઉ મચ વોટર ઇઝ અવેલેબલ તો કે અંતરિક્ષ પરથી એક પૃથ્વીનો ફોટો લેવામાં આવ્યો મિત્રો આ અંતરિક્ષ પરથી લીધેલા પૃથ્વીના ફોટાને તમે જુઓ આકૃતિ સોળ પોઈન્ટ ચારમાં આપણને દેખાય છે તો તેના પરથી આપણે અનુમાન લગાવીએ કે પૃથ્વી સપાટી ઉપર આપણે એવું કહીએ છીએ કે લગભગ એકોતેર ટકા પાણી છે અને ઓગણત્રીસ ટકા ભાગ પર જમીન છે તો આ એકોતેર એકોતેર ટકા પાણી આપણે જોઈએ એટલે કે આપણું વાપરવાલાયક નથી શુદ્ધ પાણી નથી એ સમુદ્ર ઉપરનું ખારું પાણી છે મિત્રો આમ આપણે જોઈએ કે આ બધું જ પાણી છે એમાં સમુદ્ર આવી જાય મહાસાગરો આવી જાય નદીઓ આવી જાય સરોવરો આવી જાય બે ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમાં રહેલો બરફ પણ આવી જાય પૃથ્વીના પેટાળમાં જે ભૂમિય જળ છે એ પણ આવી જાય અને વાતાવરણમાં રહેલો ભેજ પણ આવી જાય મિત્રો પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી આપણા માટે વપરાશ માટે યોગ્ય નથી એટલે કે મનુષ્ય છે એમને વાપરી શકતો નથી વપરાશ માટે ઉપલબ્ધ મીઠું પાણી એ માત્ર આમ ગણીએ તો મિત્રો લગભગ ત્રણ ટકા જેટલું છે જેને આપણે મીઠું પાણી કહી શકાય એટલે કે કુલ જે પાણી એકોતેર ટકા છે એમને આપણે સો ટકા ગણીએ તો એમાંથી સત્તાણું ટકા પાણી તો ખારું છે બાકી કેટલું વધ્યું તો કે ત્રણ ટકા અને આ ત્રણ ટકા પાણીમાં છે એ ધ્રુવ પ્રદેશમાં બરફ સ્વરૂપે જામેલું છે એમાંથી પણ માત્ર આપણે થોડોક એવો ભાગ જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ છે એટલે કે એના ઉપરથી આપણને એક અહીંયા કોષ્ટક આપેલું છે તમે જુઓ કે મધ્યમ કદની એક બાલ્ટી એટલે કે બકેટ ડોલ લ્યો કે જે અંદાજે વીસ લીટરની હોય આ વીસ લીટર પાણી એટલે કુલ પાણી એમાંથી એક પાંચ મિલી ક્ષમતાવાળી ચમચી લો અને સો ચમચી પાણીમાં ભરો એટલે કે અંદાજે અડધો લીટર નો એક ટમલર ભરો એક ડોલ છે કુલ પાણી છે એમાંથી એક ટમલર જેટલું પાણી લો હવે આ ટમલર માંથી પાછી ત્રીસ ચમચી પ્યાલામાં ભરો એટલે એકસો પચાસ એમ એલ જેટલું પાણી તમારા પ્યાલામાં આવશે અને એમાંથી એક ચોથાઈ ભાગની ચમચી ભરો એટલે કે એક ચમચીનો પણ ચોથો ભાગ એક મિલી જેટલું પાણી લો હવે મિત્રો તમે માની લો કે આપણે વીસ લીટરની જે ડોલ ભરી રહી છે એ પૃથ્વી પરનું કુલ પાણી છે તેમાંથી આપણે પાંચસો મિલી એટલે કે અડધો લીટર પાણી ટબલરમાં કાઢ્યું આ પાણી છે એ કુલ પાણીમાંથી મીઠા જળની માત્રા છે મિત્રો કે એક ડોલ જેટલું પાણી છે એમાંથી ખાલી માત્ર અડધો લીટર પાણી જેટલું મીઠું પાણી છે અને એમાંથી આપણે જે એકસો પચાસ મિલી પાણી પ્યાલામાં કાઢ્યું છે એ આપણને મિત્રો પૃથ્વીના પેટાળમાં ખાલી પ્રાપ્ત થાય છે અને તમે વિચાર કરો કે જે ચમચીની અંદર પાણી કાઢ્યું છે એ સરોવર અને નદીઓમાં કુલ મીઠા પાણીની માત્રા છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આમ ગણતરી કરીએ તો મીઠું પાણી છે એ આપણને બહુ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે ખૂબ જ એટલા માટે આપણે પાણી બચાવો એવું અભિયાન છે એ ચાલે છે અને આપણને વિવિધ પ્રકારના ભીત એટલે કે દિવાલોમાં સૂત્ર લખેલા જોવા મળે છે કે સેવ વોટર પાણીને બચાવો જળ એ જીવન છે આવા ઘણા બધા સૂત્રો તમે ક્યાંય ને ક્યાંય જોયા હશે આના પરથી આપણને મિત્રો ખ્યાલ આવે છે કે પાણી છે એને ખરેખર બચાવવું જોઈએ અને એમની કિંમત આપણને સમજાવવી જોઈએ મિત્રો અહીંયા આપણે ભાગ એક પૂર્ણ કરીએ બીજા ભાગની બીજા ભાગની અંદર આપણે પાણીના સ્વરૂપો છે એમના વિશે ચર્ચા કરીશું અહીંયા આપણે ભાગ એક પૂર્ણ કરીએ આભાર